બાળકો તમારી ચોપડી નવનીત ગુજરાતી વર્ણ પરિચય પાના નંબર બાળકો બ બકરીના બ પછી કયો મૂળાક્ષર આવે ભ ભ ભમડાનો જુઓ અને ઘૂંટો બાળકો અહીંયા તમારે પહેલા ઘૂંટવાનું છે ભમડાનો ભ બોલો અને લખો બાળકો અહીંયા તમારે ભ ભમડાનો ભ બોલતા જવાનું છે અને લખતા જવાનું છે ભ ભમડાનો ભ ભ ભમડાનો બાળકો તમારે પણ મારી સાથે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે ભ ભમડાનો ભ ભ ભમરનો ભ ભ ભમડાનો ભ ભ ભમડાનો ભ ભ ભમડાનો ભ ભ ભ તો બાળકો આ રીતે તમારે પણ બોલતા જવાનું છે અને લખતા જવાનું છે ભ ભમડાનો ભ ભ ભમડાનો ભ ભ

તો બાળકો આ રીતે તમારે પણ બોલતા જવાનું છે અને લખતા જવાનું છે બાળકો અહીંયા બે લીટી મેં તમને લખીને બતાવેલી છે એવી જ રીતે નીચેની બે લીટી તમારે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે ભની નીચે લીટી દોરો બાળકો અહીંયા તમા તમને તમારે ભની નીચે લીટી દોરવાની છે બાળકો આ સેનું ચિત્ર છે આ ભમડાના ચિત્ર છે બાળકો આ સેનું ચિત્ર છે ભમર ભ ની ફરતે ગોળ કરો બાળકો અહીંયા તમારે ભ ભોમડાના ભની ફરતે આ રીતના ગોળ કરવાનો છે રંગ પૂરો બાળકો અહીંયા ભ ભોમડાના ભમાં તમારે રંગ પૂરવાનો છે બાળકો અહીંયા તમારે તમને જે કલર ગમતો હોય એ તમારે પૂરવાનો છે તો બાળકો તમારે પણ આ રીતના ભ ભમડાના ભમાં રંગ પૂરવાનો છે પાના નંબર ઓગણપચાસ ભને ભથી શરૂ થતાં ચિત્ર સાથે જોડો બાળકો તમારે અહીંયા ભથી જે ચિત્ર શરૂ થાય છે તેને ભની સાથે જોડવાના છે તો પહેલું ચિત્ર છે ભાલો એને ભ સાથે જોડવાનું છે તમારે બીજું ચિત્ર ભૂંડ એ પણ તમારે ભ સાથે જોડવાનો છે બસ બસ નહીં આવશે બાળકો ત્યાર પછીનું ચિત્ર છે ભીંડો તો એને તમારે ભ સાથે જોડવાનો છે કાબર એ એ એ પણ નહીં આવે બાળકો બાળકો ભેંસ આવશે શરૂ થતું ચિત્ર છે તો આ રીતે તમારે પણ ભથી શરૂ થતા ચિત્રને ભ સાથે જોડવાના છે ભ ને ઓળખી ગોળ કરો બાળકો અહીંયા તમારે ભ ભમડાના ભ ઓળખી એના ઉપર ગોળ કરવાનો છે મ મરચાંનો મ ભ ભમડાનો ભ તો તલવાનો તો આપણે સેના ઉપર ગોળ કરવાનો છે આપણે ભ ભમડાના ભની ઉપર ગોળ કરવાનો છે તો તમારે પણ આ રીતના ગોળ કરવાનો છે ચ ચકલીનો ચ ખ ખલનો ખ ભ ભમડાનો ભ આપણે સેના ઉપર ગોળ કરવાનો છે આપણે ભ ભમડાના ભની ઉપર ગોળ કરવાનો છે બ ભમડાનો ભ લ લખોતાનો લ ન નગારાનો ન તો તમારે સેના ઉપર ગોળ કરવાનો છે ભ ભમડાના ભની ઉપર તો બાળકો અહીંયા મેં તમને ત્રણ લીટીમાં કરીને બતાવેલું છે એવી જ રીતે નીચેની ત્રણ લીટીમાં તમારે જાતે કરવાનું છે ટપકા જોડી અક્ષર પૂર્ણ કરી રંગ પૂરો બાળકો અહીંયા તમારે પહેલાં ટપકા જોડવાના છે આ રીતે બાળકો ટપકા જોડે ટપકા જોડાઈ જોડાઈ ગયા પછી તમારે એમાં આ રીતના કલર પૂરવાનો છે તો બાળકો તમારે પણ આ રીતે ભ ભમડાના ભમાં રંગ પૂરવાનો છે હરોળમાં જુદા મૂળાક્ષરો ઉપર ખોટાની નિશાની કરો બાળકો આમાં તમને જે અક્ષર મૂળાક્ષર જુદો પડે તેના ઉપર તમારે ખોટાની નિશાની કરવાની છે અહીંયા તમને ઠ ઠ ન ઠ ભ ભમડાના ભથી અલગ પડતો અક્ષર છે એટલે એના ઉપર આપણે ખોટાની નિશાની કરવાની છે ચોરસમાં લખેલા મૂળાક્ષરો જેવા મૂળાક્ષરો શોધી તેને ફરતે ગોળ કરો બાળકો અહીંયા તમને ચોરસમાં જે મૂરાક્ષર આપેલો હોય એને શોધી તમારે અહીંયા ગોળ કરવાનું છે અહીંયા મેં ભ ભમડાના ભની ઉપર ગોર કર્યું છે તો બાળકો આ રીતે તમારે પાના નંબર અડતાલીસ અને ઓગણપચાસ લખીને પૂરું કરવાનું છે પાના નંબર પચાસ બાળકો ભ ભમડાના ભ પછી કયો મૂળાક્ષર આવે મ મરચાનો મ તો અહીંયા બાળકો જુઓ અને ઘૂંટો બાળકો અહીંયા તમારે પહેલાં ઘૂંટવાનું છે મ મરચાંનો મ બોલો અને લખો બાળકો અહીંયા તમારે મો મરચાંનો મો બોલતા જવાનું છે અને લખતા જવાનું છે મ મરચાનો મ બાળકો તમારે પણ મારી સાથે બોલતા જવાનું અને લખતા જવાનું છે મ મરચાંનો મ મ મરચાંનો 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 મગરનો મરચાંનો મગરનો મ બાળકો તમારે પણ મારી સાથે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે મ મરચાંનો મોગરનો મોં મોં મરચાંનો મોં મોં મગરનો મોં મ મરચાંનો મોં મોં મગરનો મોં મોં મરચાંનો મોં તો બાળકો તમારે પણ મારી સાથે મોં મરચાંનો મો બોલતા જવાનું છે અને

મને ફરતે ગોળ કરો બાળકો અહીંયા તમારે મો મરચાં નો મોં શોધે એના ઉપર ગોળ કરવાનો છે આ રીતે તમારે ગોળ કરવાનું છે પાના નંબર મને મોથી શરૂ મને શરૂ થતા ચિત્ર સાથે જોડો બાળકો અહીંયા તમારે મો મરચાના મોથી જે ચિત્ર શરૂ થાય છે તેને તમારે મોં સાથે જ જોડવાના છે મેં તમને અહીંયા જોડીને બતાવેલું છે પહેલું ચિત્ર માછલી

આ તમારે ઘરકામમાં કરવાનું છે બાળકો પહેલાં તમારે એની અંદર ટપકા જોડવાના છે અને પછી ટપકા જોડાઈ ગયા બાદ પછી એમાં તમારે રંગ પૂરવાનો છે હરોળમાં જુદા મૂળા અક્ષરો ઉપર ખોટાની નિશાની કરો બાળકો આમાં તમને જે મૂળા અક્ષરો જુદો પડતો હોય એના ઉપર તમારે ખોટાની નિશાની કરવાની છે અહીંયા મો મરચાંનો મ અને તો તલવાનો તો આપેલો છે મોં મરચાંનો મ ચાર વખત છે અને તલવાનો તો એક જ વખત છે એ જુદો પડતો અક્ષર છે તો આપણે એના ઉપર ખોટાની નિશાની કરવાની છે મેં તમને અહીંયા કરીને બતાવેલી છે એ રીતે તમારે પણ કરવાની છે ચોરસમાં લખેલા મૂળાક્ષરો જેવા મૂળાક્ષરો શોધી તેની ફરતે ગોળ કરો બાળકો અહીંયા તમને જે મૂળાક્ષર આપેલો હોય છે એને તમારે આ શોધી એના ઉપર ગોળ કરવાનું છે મેં તમને અહીંયા ગોળ કરીને બતાવેલું છે તો એ રીતે તમારે પણ કરવાનું છે તો બાળકો પાના નંબર પચાસ અને પાના નંબર એકાવન તમારે આ રીતે લખીને પૂરું કરવાનું છે